धोरण एक विषय कलरव पाठ्यपुस्तक अगाउ आपणे सातमा पाठ चपटी वागीनी माहिती मेळवी। हवे आजे आपणे पाठ आठ हूँ मोटो थईश एनी समजूती मेळवीए। त्यार पहेला आपणे केटलाक व्यवसायकारोना नामनी माहिती मेळवी लईए। पहेलुं चित्र छे खेडूत। खेडूत खेती काम करे छे अने ते खेतरमां अनाज लणवानुं अने वाववानुं काम करे छे। त्यार पछीનું ચિત્ર છે સૈનિક। સૈનિક સરહદ પર દુશ્મનોનો સામનો કરીને આપણા દેશનું રક્ષણ કરે છે। કુંભાર। કુંભાર માટીમાંથી માટલા, માટલી, કોડિયા, દીવા વગેરે બનાવે છે અને એ માટીમાંથી અલગ અલગ વાસણો બનાવવાનું કામ કરે છે। માટીમાંથી વાસણો બનાવવા માટે માટીમાંથી તે ચાકડોનો ઉપયોગ કરે છે। ત્યાર પછીનું ચિત્ર છે મોચી। મોચી બૂટ ચપ્પલ પગરખા સીવવાનું કામ કરે છે। લુહાર। લુહાર લોખંડમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાનું કામ કરે છે। કડીઓ। કડીઓ મકાન બનાવે છે, મોટી મોટી ઇમારતો પણ બનાવે છે। શિક્ષક। દરેક વિદ્યાર્થીઓ તો શાળામાં આવે છે એટલે શિક્ષકથી માહિતગાર પરિચિત છો। શિક્ષક શું કામ કરે છે? શિક્ષક બાળકોને ભણાવવાનું કામ કરે છે। પાયલટ। પાયલટ એ વિમાન ચલાવવાનું કામ કરે છે। પાયલટને આપણે ડ્રાઈવર કહી શકીએ નહીં, કારણ કે જે વિમાન ચલાવે એને પાયલટ જ કહેવામાં આવે। ડ્રાઈવર એ બસ, રિક્ષા, ટ્રક ચલાવે તેને ડ્રાઈવર કહેવામાં આવે છે। તેથી પાયલટ અને ડ્રાઈવર વચ્ચે આટલો ફરક છે। વૈજ્ઞાનિક। વૈજ્ઞાનિક એ અલગ અલગ સંશોધનો કરે છે અને આપણું કામ, રોજિંદું કામ સરળ બને એ રીતે અલગ અલગ સાધનો શોધે છે, જેના કારણે રોજિંદું કામ આપણે સરળતાથી કરી શકીએ। અને વૈજ્ઞાનિકો કેટલીક રોગોની રસીઓ પણ શોધવાનું કામ કરે છે। જે રીતે અત્યારે કોરોના ચાલી રહ્યો છે એ રોગની રસી પણ વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે। ચિત્રકાર। ચિત્રકાર અલગ અલગ પ્રકારના ચિત્રો બનાવે છે અને તેમાં સરસ મજાનો રંગ પણ કરે છે। વાળંદ। વાળંદ વાળ કાપવાનું કામ કરે છે, દરેક બાળકો વાળંદ પાસે જતા જ હશે, કારણ કે વાળ વધે એટલે એ વાળ કાપવાનું કામ વાળંદ જ કરે અને વાળંદ પાસે કાશકો અને કાતર હોય છે, જેની મદદથી તે વાળ કાપવાનું કામ કરે છે। પોલીસ। પોલીસ પણ દરેક બાળકોએ જોયો જ હશે, પોલીસ એ ચોરને પકડે છે, જે ચોરી કરે, લૂંટફાટ કરે, ધમાલ મચાવે, નુકસાન પહોંચાડે એવા લોકોને પકડીને તે જેલમાં પૂરી દે છે। ટપાલી। ટપાલી દરેક ઘરે સંદેશો પહોંચાડવાનું કામ કરે છે અને એ સંદેશો કઈ રીતે પહોંચાડે છે? ટપાલ દ્વારા, એટલે કે ટપાલી ટપાલ પહોંચાડવાનું કામ કરે છે। માળી। માળી બગીચામાં ફૂલ છોડ હોય તે ફૂલ છોડને પાણી આપવાનું કામ કરે છે, જે ઘાસ બધી નકામી વધી ગઈ હોય એ ઘાસને કાપવાનું પણ કામ કરે છે। સુથાર। સુથાર લાકડામાંથી અલગ અલગ વસ્તુઓ બનાવે છે। લાકડામાંથી કઈ કઈ વસ્તુઓ હોઈ શકે? તો બેન્ચ, પાટલો, ખુરશી, ટેબલ, બારી, બારણા વગેરે વસ્તુઓ બનાવવાનું કામ સુથાર કરે છે। સુથાર લાકડામાંથી અલગ અલગ વસ્તુ બનાવે અને લાકડું કાપવા માટે તે કરવતનો ઉપયોગ કરે છે। ત્યાર પછી ડૉક્ટર અને નર્સ। ડૉક્ટર દવા આપવાનું કામ કરે છે અને નર્સ એ ડૉક્ટરને જે બીમાર વ્યક્તિ હોય, દર્દી હોય તેને મદદ કરવાનું કામ કરે છે। ફાયરમેન। ફાયરમેન જ્યાં આગ લાગી હોય ત્યાં લાઈ બંબો લઈને તે પાણી, તે આગ હોલાવવા માટેનું કામ કરે છે। વકીલ। વકીલ એ વકીલા કોર્ટમાં જઈને જે ગુનેગાર વ્યક્તિ છે એને સજા અપાવવાનું કામ કરે છે। જાદુગર। જાદુગર અલગ અલગ પ્રકારના જાદુ બતાવે છે અને એ જાદુ જોઈને નાના બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે, તેથી નાના બાળકોને જાદુગરનો ખેલ ખૂબ પસંદ હોય છે, કારણ કે તે બાળકોને ખુશ કરી દે છે। તમે પણ કેટલાય આપણા જિલ્લામાં ઘણા બધી જગ્યાએ આવા જાદુગરોના ખેલ જોવા મળે છે, તે તમે જોયા જ હશે।
સફાઈ કામદાર, તમે સવારમાં જ ઉઠો એટલે ઝાડું લઈને આપણું આપણી શેરી, મહોલ્લો, ફળિયો, સોસાયટી અથવા તો આખું ગામ કે શહેર પણ સાફ કરતા હોય છે તેવા વ્યક્તિઓને સફાઈ કામદાર કહે છે. સવારમાં જ એ સફાઈ કામદારો પોતાનો સામાન એટલે કે ઝાડું લઈને દરેકે દરેક જગ્યાએ સફાઈ કરતા હોય છે. દરજી, દરજી અવનવા કપડાં સીવે છે અને એ કપડાં આપણે પહેરીએ છીએ. દરજી કપડાં સીવવાનું કામ કરે, એ બહેન માટે ફ્રોક પણ સીવે અને ભાઈ માટે શર્ટ અને પેન્ટ પણ સીવતો હોય છે. તમે પણ દરજી પાસે ગયા જ હશો અને અલગ અલગ પ્રકારના કપડાં તમે પણ સીવડાવ્યા જ હશે. પ્લમ્બર, પ્લમ્બર એ નળનું કામ કરે, એટલે કે નળ બગડી ગયો હોય, નળનો પાઇપ ફાટી ગયો હોય તો એને સમારકામ કરવાનું કામ પ્લમ્બર કરે છે. હવે આપણે આ વ્યવસાયકારોની માહિતી મેળવી. હવે આપણે પાઠ 8માં પણ આવા જ બીજા કેટલાક વ્યવસાયકારોની માહિતી મેળવવાની છે. હવે આપણા પાઠ્યપુસ્તકમાં જે વ્યવસાયકારો આપેલા છે તેની માહિતી મેળવીએ. સૌથી પહેલું આપણે ચિત્ર જોઈએ તો એક બાળક પોતાના ઘરેથી કશેક ફરવા જઈ રહ્યો હોય તેવું દેખાય છે. ત્યાર પછીનું ચિત્ર છે ફુગ્ગાવાળો. ફુગ્ગાવાળો ફુગ્ગા વેચે છે અને બાળકોને ખુશ કરે છે. નાના બાળકો ફુગ્ગાવાળાને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય, કારણ કે નાના બાળકોને ફુગ્ગા ખૂબ જ પસંદ હોય છે. ફુગ્ગાવાળો કેટલીક વાર રમકડાં પણ લઈને આવતો હોય છે. ત્યાર પછીનું ચિત્ર છે ગોવાળ. એ ગોવાળ ગાયો ભેંસો ચરાવવાનું કામ કરે છે. તે ઘેટા બકરા પણ ચરાવે છે. સવારમાં જલ્દી ઉઠીને તે પોતાની ગાયો ભેંસો લઈને એ ચરાવવા નીકળી પડે છે અને સહજ પડતા તે પોતાના ઘરે પાછો ફરે છે. એની બાજુમાં સ્કૂલનું ચિત્ર આપેલું છે. એ સ્કૂલમાં નાના બાળકો અભ્યાસ કરતા હોય છે, મોટા બાળકો પણ ત્યાં અભ્યાસ કરતા હોય છે અને સ્કૂલ જવાનું દરેક વિદ્યાર્થીઓને અત્યારે તો રજા છે એટલે નથી ગમતું, પણ જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે કેટલાક બાળકો તો સ્કૂલે જ આવવાની જીદ કરતા હોય છે. તમને પણ સ્કૂલે આવવાનું મન થાય છે ને? તો હવે ચાલો થોડા સમયની રાહ જોઈએ, પછી આપણે શાળાએ આવવાનું જ છે. અને શાળામાં જે કામ કરે છે એ શિક્ષક. શિક્ષક બાળકોને ભણાવવાનું કામ કરે છે. આ સિવાય પણ શાળામાં પટાવાળા, ક્લાર્ક વગેરે પણ હોય છે. હવે નીચેનું ચિત્ર જોઈએ, તેમાં આપેલું છે સુથાર. સુથાર શું કામ કરે છે આપણે આગળ શીખી ગયા. શું કામ કરે છે સુથાર? લાકડા કાપવાનું.